ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 કોમર્સ માં એકાઉન્ટ માં આજે આપણે કરીશું ખાતાઓના ઉધાર જમાના નિયમો. તો ધોરણ 11 કોમર્સ હોય કે પછી આગળ ગમે ત્યાં કોમર્સ ની અંદર એકાઉન્ટ માં સૌથી અગત્યની વસ્તુ હોય તો એકાઉન્ટ એટલે કે ખાતા, ખાતાના વર્ગીકરણ. ખાતાના વર્ગીકરણ શીખ્યા પછી સૌથી મહત્વની વસ્તુ છે ખાતા એનો નિયમો કે ઉધાર થશે કે જમા. અહીંયા ઉધાર એટલે એ ઉધાર નથી કે જે તમે કોઈને ઓછીની વસ્તુ આપીને એને ઉધાર આપ્યું ગણાય, એ ઉધારની વાત નથી. અહીંયા ઉધાર જમાના નિયમો જે તમે યાદ રાખશો એ નિયમ પ્રમાણે તમારે ખાતાઓમાં એની એન્ટ્રી કરવાની હોય, કારણ કે જે અસર થાય એ ઉધાર અને જમા એ અસર છે. તો કોઈ પણ વ્યવહારની હંમેશા બે અસર હોય, તો બે અસર જે હોય એક ઉધાર હોય અને બીજી જમા અસર હોય. તો ઉધાર અસર અને જમા અસરમાં કઈ પ્રકારનું ખાતું, કયું ખાતું આવશે એ જાણવા માટે, એ સમજવા માટે આપણે ખાતાઓના ઉધાર જમાના નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. તો આપણે આજે ખાતાઓના ઉધાર જમાના નિયમો કરીએ અને સાથે સાથે પ્રકારનું ફરીથી રિવિઝન કરીએ. તો ખાતાઓના પ્રકારની વાત કરીએ તો આપણને ખ્યાલ છે મુખ્ય બે પ્રકાર છે, વ્યક્તિ ખાતા, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતામાં બિન વ્યક્તિના ખાતાના પર ફરીથી બે પ્રકાર પડે છે. એક છે માલ મિલકતના ખાતા અને બીજું છે ઉપજ ખર્ચના ખાતા. હવે તો આપણે મુખ્ય ત્રણ વસ્તુ જોઈએ, વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો વ્યક્તિના ખાતા માટે ઉધાર જમાની અસર આપવા માટે શું નિયમ છે, માલ મિલકતના ખાતા માટે ઉધાર જમાની અસર આપવા માટે શું નિયમ છે અને ઉપજ ખર્ચના ખાતા માટે ઉધાર જમાની અસર આપવા માટે શું નિયમ છે, એ નિયમ આપણે યાદ રાખવા જ પડશે. અને એ નિયમ જો યાદ રહેશે તો તમારે ઇન ફ્યુચર કોમર્સ લાઈનમાં તમે ગમે તેટલા આગળ વધશો ત્યાં દરેક જગ્યાએ આ નિયમ ઉપયોગી થશે, કારણ કે આજે નિયમ જે છે તે મુખ્ય એનો પાયો છે. તો આ ખાસ યાદ રાખજો, દરેક વસ્તુ માટે ઉધાર અને જમા એ બે અસર હોય તો આ પ્રકારના ખાતા જે છે, તો ઉધાર અસર માટે શું કરવું અને જમા અસર માટે શું કરવું. તો યાદ રાખજો મિત્રો, વ્યક્તિ ખાતાની અંદર આપણે યાદ રાખશું લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. હવે લાભ લેનાર અને આપનારની વાત કરીએ તો ધારો કે વ્યક્તિ ખાતામાં આપણને ખ્યાલ છે કે વ્યક્તિ ખાતામાં હંમેશા અધૂરો વ્યવહાર હોય. અધૂરો વ્યવહાર હોય એટલે કે એક વ્યવહાર એક તરફથી વ્યવહાર પૂરો થયો, એક તરફથી વ્યવહાર હોય એટલે અધૂરો વ્યવહારમાં આપણે શું કરીએ કે ધારો કે મેં કોઈ વ્યક્તિને માલ વેચ્યો, મેં કોઈ વ્યક્તિને માલ વેચ્યો અને માલ મારી પાસેથી એની પાસે ગયો પણ એની પાસેથી મને કોઈ લાભ હાલમાં મળ્યો નથી, પછી આપવાનો છે, ભવિષ્યમાં આપશે. ધારો કે મેં રમેશને માલ વેચ્યો 5000 નો, તો 5000 ની રકમનો હાલમાં એને લાભ મળ્યો, મને હાલ મારો મેં હાલમાં એને લાભ આપ્યો અને એને હાલમાં લાભ મળ્યો કહેવાય. તો મેં લાભ આપનાર ગણાય, તો મારા ખાતે ઉધાર થશે અને હું પોતે જ હિસાબ લખતો એટલે હું મારું ખાતું નહીં બનાવું, હું એનું ખાતું બનાવીશ. એ લાભ લેનાર કહેવાય, લાભ લેનાર ખાતે ઉધાર થશે, એ વ્યક્તિ રમેશ ખાતે ઉધાર થશે અને હું લાભ આપનાર કહેવાય, મારા ખાતે જમા થાય. પરંતુ હાલમાં મેં એકાઉન્ટ બનાવતો હોય તો હું મારું ખાતું નહીં બનાવીશ, એ વ્યક્તિનું ખાતું બનાવી, એટલે રમેશ ખાતે લાભ લેનાર ખાતે ઉધાર ગણીશું અને હું અને રમેશ જે છે એના ખાતામાં મારું નામ લખશે કે હું લાભ આપનાર છું એટલે આપનાર ખાતે જમા, એટલે પ્રણવ ખાતે જમા. તો અહીંયા નિયમ છે લાભ લેનાર ખાતે એટલે ટૂંકમાં આપણે બંનેમાં લાભને ધ્યાનમાં લેવાનો છે. લાભ આપનાર હોય તો જમા કરીશું, લાભ લેનાર હોય તો ઉધાર કરીશું વ્યક્તિ ખાતામાં. એના વિશે આપણે અલગ અલગ ઉદાહરણો જોઈશું ત્યારે વધારે ડિટેલમાં તમને ખબર પડશે. હવે માલ મિલકતના ખાતા, માલ મિલકતના ખાતાના નિયમ છે કે માલ કે મિલકત આપણને દેખાય છે તો એ માલ કે મિલકત આપણી પાસે આવે છે કે જાય છે એ ચેક કરવાનું છે. જો માલ કે મિલકત આપણી પાસે આવતી હોય તો એ ઉધાર કરીશું અને જો એ માલ કે મિલકત આપણી પાસે જતી હોય તો એ માલ કે મિલકત ખાતે જમા કરીશું. એમાં કોઈ વ્યક્તિનું નામ આવતું નથી તો આવે તો ઉધાર અને જાય તો જમા. આપણે હું જમણી બાજુ લખી દઉં એટલે તમને ધ્યાન પડે. તો ફરીથી ધ્યાન આપીએ,
માલ મિલકત ખાતામાં કોઈ પણ માલ કે મિલકત આવે તો ઉધાર, અને જો માલ કે મિલકત આપણી પાસેથી જાય તો જમા, એટલે કે આપણી પાસે અથવા તો ધંધા પાસેથી, આ ધંધા પાસે આવે તો ઉધાર અને જાય તો જમા. હવે ઉપજ ખર્ચના ખાતાની વાત કરીએ તો ઉપજ ખર્ચ જે છે એની અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે એ કાં તો ઉપજ છે એટલે કે ફાયદો છે, અને કાં તો ખર્ચ છે એટલે કે નુકસાન છે. જો ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરવાનું. અને ઉપજ કે આવક કે ફાયદો હોય જમા કરવાનું. ધ્યાન આપજો મિત્રો, ફરીથી એક વખત, વ્યક્તિ ખાતામાં લાભ જોવાનો આવે લેનાર ખાતે, ઉધાર આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતામાં માલ કે મિલકત જ જોવાનો, એ આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ કર ખાતામાં ખર્ચ કે નુકસાન, કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય એટલે ઉધાર ગણવાનું, અને એમાં જાય છે કે આવે એ નહીં જોવાનું, એના કરતાં થોડું ઉલટું છે. આમાં આવે, આમાં ખર્ચ કે નુકસાન થાય એટલે કઈ પણ વસ્તુ જાય છે, જાય છે એટલે ઉધાર થાય, જ્યારે આ માલ મિલકતમાં એની સામે એ વસ્તુ જે જાય છે તે જમા થાય. અને એ જ રીતે માલ કે મિલકત ખાતામાં વસ્તુ આવે છે એ ઉધાર થશે, પણ એ ઉધાર વસ્તુ આવે છે એ આપણા માટે ફાયદો અથવા ઉપજ છે તો એ જમા થશે. એટલે થોડુંક ઉલટું છે, એટલે આપણે એને શબ્દ ખર્ચ કે નુકસાન તરીકે જોઈશું અથવા ઉપજ કે ફાયદો તરીકે જોઈશું. અહીંયા આવે છે કે જાય છે જોવા જઈશું તો આપણો જવાબ ખોટો આવશે, ઊંધો આવશે, ઉલટો આવશે. તો ખર્ચ કે નુકસાન ઉધાર, ઉપજ કે આવક, ઉપજ કે ફાયદો આવક જમા.